आ वीडियो पसंद आवे तो लाइक अने शेयर करो, जो सब्सक्राइब ना करियो होय तो जरूर सब्सक्राइब करो अने बेल आइकॉन दबावो। एक पत्नीए मॉल माथी बिस्किट नु पेकेट चोर्यु अने सीसी कैमेरा मां आवी गई एटले चोरी पकड़ाई गई। आजे तमे जो ने सीसी कैमेरा आवी गया ना उड़ा एटले माणसोनी चोरी पकड़ाई जाय छे। पण एक वात मारे ने तमारे याद राखवी जोईए कि आ दुनिया में गमे एटला सीसी कैमेरा लागे पण एक सीसी कैमेरो एवो छे कि जेनी नजर माथी कोई बचवानो नहीं, ई ऊपरवाळा ईश्वरनो सीसी कैमेरो छे। एमांथी कोई माणा बचवानो नहीं, गमे एटलू अंधारामां पाप करो, गमे एटलू खूणे खाचरे करो, पण एना सीसी कैमेरामां कैद थई जावाना ने आना है तो आ राह में कुछ फेर नहीं है, भगवान के घर देर है अंधेर नहीं है। बेन सीसी कैमेरा मावी गया ने पकड़ाई गया ने केस चालो ने एमा अंतिम दिवस चुकादो हतो। एटले जज साहेबे चुकादो आपता कह्यू के बेन तमे बिस्किट नु पेकेट चोर्यो ई पाकू थई गयू छे અને ઈ બિસ્કિટના પેકેટમાં 10 બિસ્કિટ હતા માટે તમને 10 દિવસની સજા થશે। ત્યાં એનો પતિ બોલ્યો કે એમ તો એણે મમરાનું પેકેટ એ ચોર્યું છે, એટલે ઈ ઓલા પતિને હું કે 10 દિનનું જો મળ્યું ને મમરાના દાણા ગણે નિરાશ થઈ જાય મારી। જજ સાહેબ કે ભાઈ મમરાનું પેકેટ લાવો, અને મમરાનું પેકેટ લાવીને ગણ્યું તો એટલા દિવસની સજા વધારી દીધી। પતિ કહે સાહેબ એણે ચોરેલું રાઈનું પેકેટ લેતો આવું, ઇન્દ્રો અંદર એકાબીજાથી કંટાળે છે। આજે આજે મને આનંદ એ છે કે મારી ભેગા જે કંઈ 10-12 સાધુ છે ને, અમારા એકાબીજાને સુખી કરનારા સાધુ છે ને, એટલે માથે ટકા હોવા છતાંય જિંદગીમાં આનંદ બહુ આવે છે ભાઈ। સુખ તો એનું છે ભાઈ, અને ખાસ કરીને ઘરના એ ઘરનાને દગા ન દેવા। આ દુનિયામાં જુઓ ને આપણે બધા પથિક છીએ, નીકળ્યા છીએ, આપણાથી જ બહુ સાવધાન રહેવું। એક ભાઈ તો એના જમાઈને ઘર હાચવાનું મૂકીને યાત્રાએ ગયેલા, તે વાહે જમાઈ જ બૂશ માર્યું ઘરના તે, અને એટલા માટે કોઈ કવિએ લખ્યું, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે। આપણે બધા જિંદગીના પથ ઉપર ચાલ્યા છીએ, પથિક છીએ, બહુ સાવધાન રહેવું કે આપણા ઘરના માણસો જ આપણને ઘણી વાર દગો દેશે, એનાથી સાવધાન રહેવું। પથિક તો ચેત જે પથના સહારા પણ દગો દેશે, પથિક તો ચેત જે પથના સહારા પણ દગો દેશે, ધરી લે રૂપ મંજિલ નું તુતારા પણ દગો દેશે, ધરી લે રૂપ મંજિલ નું તુતારા પણ દગો દેશે, એ પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, તું ચેત જે પથના સહારા પણ દગો દેશે। મને તો એમ કે હમણાં ઠરી જશે ન ઠાર્યા મે, મને તો એમ કે હમણાં ઠરી જશે ન ઠાર્યા મે, મને તો એમ કે હમણાં ઠરી જશે ન ઠાર્યા મે, ખબર નો તીન જીવા આ તિખારા
પણ દગો દેશે ખબર નો તેન દેવારા દેખારા પણ દગો દેશે હે પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે પથિક તું ચેત જે પથના માણસ વારોવારે દગો દે ને પછી માણસને ભરોસો નથી આવતો કોઈનો. બહુ માણસે જિંદગીમાં ધ્યાન રાખવું જોઈએ કે કોઈને તમે વિશ્વાસઘાત વારે વારે કરો અને દગો દીધા કરો પછી માણસને આ દુનિયામાંથી વિશ્વાસ ઉડી જાય છે. એક જણો તો મારી પાસે આવ્યો તો મને કે ચંદ્રકાંત જેનું નામ હોય ને એનો ભરોસો જ ન કરાય. મૂળ એને હું થયેલું 3-4 ચંદ્રકાંત નામના વ્યક્તિએ ઉપરા ઉપર શીશામાં ઉતારેલો તાને ચંદ્રકાંત નામ માત્ર ઉપરથી ભરોસો ઉડી ગયો. બહુ જિંદગીમાં ધ્યાન રાખવું, કોઈને દગો ન દેવો. કોઈએ તમારા ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો હોય ને તો તમે એવું કામ કરીને એને આંધળો સીધ ન કરતા. એને તમારા ઉપર ભરોસો મૂક્યો હોય એ ભરોસાને તોડવો નહીં, એ વિશ્વાસઘાત ન કરવો. કોઈએ તમને મજબૂર જાણી, દુઃખી જાણી, ગરીબ જાણી, 2-5-25 હજાર કે લાખ રૂપિયા આપ્યા હોય સહાય માટે, પછી તમે બોશ મારો ને એ માણા કોઈને સહાય કરતો બંધ થઈ જશે. ખોટા માણસો આવી જાય ને, જ્યારે માણસો સહાય લેવા માટે પછી માણસને એમ થાય કે આવા ખોટાને સહાય ન કરાય. અમારા પ્રિય મદન સ્વામી મુંબઈ ટ્રેનમાં બેઠા હતા ને એક ભગત આવ્યો, તીલું કરેલો, સ્વામિનારાયણનું તીલું કરેલો. સ્વામી આજે મારે બહુ મોટો બિઝનેસ ચાલે ને હું પુના ગયેલો ને મારું પાકીટ ખોવાઈ ગયેલું ને સ્વામી મારે આજે પ્રોબ્લેમ તો બહુ થઈ ગયો છે, હવે ટિકિટના પૈસા નથી. હવે આને એમ લાગ્યું બિચારાને કે હવે આપણા હરિભગત છે ને ટિકિટના પૈસા નથી, 1000 રૂપિયા દીધા. એ કે સ્વામી તમારો બેંકનો એકાઉન્ટ નંબર ટ્રસ્ટનો આપો, હું એમાં નખાવી દઈશ. એ ગયો પછી કોઈ દી ફોન જ નથી કર્યો. હવે પછી કોઈ ટ્રેનમાં એ રીતનો માણા મળી જાય કે સ્વામી મારે ટિકિટના પૈસા નથી, આને ભરોસો આવવો બહુ કઠણ પડી જાય. અને એટલા માટે માણસને તમે પછી મજબૂર કરો ને તો એને વિશ્વાસ ન આવે. અને કવિ લખે છે, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું, મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું, મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું. અમારા નાયનુભવ છે તમારા પણ દગો દેશે, અમારા નાયનુભવ છે તમારા પણ દગો દેશે, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે. વ્યાસ પ્રભુ કહે છે કે તમે છળ કપટ કરી દગો કરીને પાંડવોને વનમાં મોકલ્યા છે. દુર્યોધન તેનો વધ કરવા માગે છે, ધૃતરાષ્ટ્ર તેને તમે રોકી લો. સ્વજનોની સાથે કલહ નિંદિત માન્યો છે, પોતાનાની હારે કલહ ન કરાય, કલહનું પરિણામ સારું નથી. આજે પતિ પત્નીમાં ઝઘડા, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા, અબોલા, એની માટે મારે આ વાત કેવી છે વ્યાસ પ્રભુની, બહુ અબોલા ન રાખતા. આજે હું જોઉં છું ને એમાં સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં એવા અબોલા, લગ્ન ટાણે જ મારા પગ ઠેરાવે, લગ્ન ટાણે
હું એની જાનમાં નહીં આવું. ભાઈ તારે વાંધો, હું અહીંયા લાડવા ખવડાવવાના છું. પણ પગ ઠેરાવે આવા અબોલા ન રાખવા. જિંદગી જીવવી તો ભાવમાં, મોજમાં જીવવી. ગાળ્યું દેનારા તો અમને હોય ભાઈ, એમ અબોલા કરીએ પાર ન આવે. ગાળ્યું દેનારાને આપણે હાર પહેરાવો જોઈએ. બીજે દાડે પૂજા પૂજા કરવા માટે આવે, એમ આટીઓ રાખીએ ક્યાં જવાનું ભાઈ? બહુ અબોલા નહીં હારા. જો આ મારી કથા તમને અડતી હોય, મફતમાં કથા સંભળાય નહીં ભાઈ. આ તમે ટોકીઝમાં બગડવા માટે 3 કલાક જાવશો તોય 200 રૂપિયા દેવા પડે છે. આ તમારું પેટ બગાડવા તમે પાણી પૂરા પૂરી કે ગળ ગોળ ગપ્પા ખાવા જાવશો તો ત્યાંય તમારે 200-500 દેવા પડે છે. તો મફતમાં આ તો જીવન સુધારવાની સુખની વાતો. અરે ભાઈ, મેનેજમેન્ટના પ્રોગ્રામ શીખવાડનારા હોય ને તો ત્યાં તમે ફી લઈને તમારો પ્રોગ્રામ થતો હોય, ત્યાં 500-500 ટિકિટ દેવી પડે છે. તો મારે તમને દક્ષિણામાં એ વાત માગવી છે કે જો આજ તમારે કોઈની અરે અબોલા હોય તો આજથી તમે એ અબોલાને છોડી દેજો. દેરાણી જેઠાણીમાં, સાસુ વહુમાં, ભાઈ ભાઈમાં, કાકા ભત્રીજામાં, મામા ભાણિયામાં, ક્યાંય પણ અબોલા હોય એને છોડી દેવા. જિંદગી દ્વેષમાં વ્યતીત ન કરો, જિંદગી પ્રેમમાં વ્યતીત કરો. સ્વજનોની સાથે કલહ સારો નથી. તમને હું આજે માણસોમાં સંપ કેમ નથી રહ્યો એનું કારણ તમને કહું. માણસો આજે સ્વાર્થી થઈ ગયા. પાંડવો અને કૌરવોનો સંપ તૂટ્યો હો કરવા, દુર્યોધન 1 નંબરનો સ્વાર્થી થઈ ગયો. અને એટલા માટે કોઈ કવિએ લખ્યું કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા, લાજ ક્યાંથી હોય. બહુ સમજવા જેવી વાત છે ભાઈ. આજે માણસો વસ્ત્ર ટૂંકા પહેરવા માંડ્યા છે અને એના બાબતમાં પાછું કાંઈ બોલાતું નથી કે આજે સ્વતંત્રતા છે, જેને જે પહેરવા હોય પહેરવા દેવા. ભાઈ એની કોઈ ના નથી, સ્વતંત્રતા છે, જરૂર પહેરો હવ હવના વસ્ત્રો. પણ હું તમને એક વાત કહું, તમે કોઈ કદાચ 10 તોલાનો હાર સોનાનો બનાવેલો હોય, હીરા જડીએ વીંટીઓ પહેરી હોય અને તમે ઘરેણા પહેરી નીકળ્યા હો અને પછી તમને કોઈ એમ કે ઈ માર્ગે લૂંટેરાની બહુ બીક છે તો કાઢીને થેલીમ નાખી દો કે ન નાખી દો. હાર તમારો જ છે, તમારે પહેરવાનો છે. તમે સ્વતંત્ર છો, ગમે ત્યાં ભારતમાં પહેરી શકો. પણ તમને ખબર પડે કે અહીંયા લૂંટ થવાની છે, હારે જાશે ને હારે ગળું કપાશે, તો એ હાર કાઢી નાખવો જોઈએ. મારે આટલી વાત કેવી છે કે વસ્ત્રો પહેરવામાં જ્યારે આપણી આબરૂ વહી જાય કે આપણા પ્રાણ વયા જાય, આજે ભારત દેશને શરમ આવે એવા કામ રોજના કેટલા રેપના કેસ વધી ગયા. જરૂર સુધરવું પેલા પુરુષે જોઈએ એ હું એ છાતી ઠોકીને કહું, પણ કદાચ ઓલા ન સુધરે તો આપણે પણ આપણી સંસ્કૃતિના જતન માટે યોગદાન આપવું જોઈએ. લૂંટેરાએ નો જ લૂંટવા જોઈએ, પણ જો લૂંટેરા વધી ગયા હોય તો પછી ઘરેણા પહેરનારાએ પણ સાવધાની રાખવી. એક યુવાન, આ આપણે જે સુરતમાં ટ્રાફિક થાય છે ભાઈ, એ ટ્રાફિક માટે એક મને નિર્ગુણ સ્વામી એમ કહેતા હતા કે એક યુવાને આપણા અહીંના કમિશનરને પ્લાન બતાવ્યો કે જેટલી ચોકડીઓ પડે ને એને બંધ કરો ને તો ટ્રાફિક હલ થઈ જાય. આ શું છે, હામે હામ આમ ચોકડીઓ કરીને ઊભા રહી જાય છે. હા, અને આપણી સુરતમાં જેને ગાડી હાંકતા આવડી ગઈ એ દુનિયા એમ ક્યાંય પાછો ન પડે. જેને આ વરાસામાં ગાડી હાંકતા આવડી ગઈ દુનિયામાં ક્યાંય પાછો ન પડે. એક જણો અમેરિકાનો પાયલટ અને એનું પાયલટ આખું પ્લેન છે ને આમ આલક ડોલક મળ્યું થવા વાતાવરણને કારણે, એમાં ડુંગરાળ પ્રદેશ આવ્યો ને ઉપરા ઉપર ડુંગરો આવે, અને આ પાયલટે એવી માસ્ટરી વાપરી આમ 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 કરતાં કરતાં પ્લેનને બહારું કાઢી અને આમ લેન્ડિંગ કરાવી દીધું, હેઠું ઉતારી દીધું. બધા કંટ્રોલ રૂમમાં બેઠેલા આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી પર્વતમાળામાં આણે કેવો કંટ્રોલ કર્યો. અને પાઇલટને બોલાવીને હાર તોરા કર્યાને સન્માન કર્યું ને કહે છે કે ભાઈ તમે આ ટ્રેનિંગ લીધી હતી ક્યાં? તો કે હું સુરતના વરાછામાં પહેલાં રિક્ષા હકાવતો હતો. માસ્ટરી આવી જ જાય આપણાવાળા, એટલે તમે શું સમજો છો? તમે જોજો ને, એક દિવસ આપણાવાળા અમેરિકામાં રાજ કરવાના છે. અને બુદ્ધિ તો આપણાવાળાને કોઠા હોય છે, કુદરતી છે. હા,
આપણા વાળાને કુદરત, આ તો માણા વધી ગયું ને એટલો જ પ્રોબ્લેમ છે, બાકી બુદ્ધિ કોઈ ઓછી નથી. એક બાબા ગયેલા આપણા લંડનમાં, તે ત્યાં હું છું બાબાના આમ બધા બૂટ પાલેશ કરાવે, તે અહીંયા મશીનમાં કેવું કામ, પગ જવા દેવો એટલે પાલેશ થઈ જાય, એટલે પગ પાછો નીકળી જાય, બીજો પગ નાખવાનો પાલેશ થઈ જાય, એટલે તમારે પછી એમાં પાઉન્ડ નાખવા પડે, પાઉન્ડ નાખો તો પગ બહારો નીકળે, બીજો પગ નાખો એટલે પાઉન્ડ નાખવા પડે, નહીં તો પગ બહારો ન નીકળે. બાબા ગયા ને એને બૂટ જોયા આપણા કાઠિયાવાડી બાબા, ને એને એમ થયું કે હું પાલેશ કરાવી લઉં તો સારા લાગે જરા એમ, પણ હવે બૂટ 100 રૂપિયાના અને પાલેશ થતો તો 1000 રૂપિયાનો, પાઉન્ડ પ્રમાણે ભાઈ બહુ મોંઘું. બાબાને એમ થયું આ તો હો ના કરતા ઘડામણ મોંઘું થયું. ઘડીક ઉભા ઉભા એને જોયું કે એક પગ નાખવાનો નીકળી જાય, પછી બીજો નાખવાનો, પછી હલવાઈ જાય. બાબાએ જઈ એક મશીનમાં એક પગ નાખ્યો, પાલેશ થઈ ગયો, કાઢ નાખ્યો, બીજા મશીનમાં જઈને બીજો નાખ્યો, પાલેશ થઈ ગયો, કાઢી નાખ્યો. અને પછી બાબા બે પગના પાલેશ કરાવીને આમ સેટા ઉભા રહ્યા, એમાં વાહે એક ગોરીઓ નીકળ્યો, પેલા મશીનમાં પેલો પગ નાખ્યો, ફકા જ આમ ગોરીઓ વિચારતો થઈ ગયો કે હાલો આમ કેમ છું. તારે બાબા એટલું કીધું કે વાલીડાઓ અમને બહુ લૂંટ્યા છે, હવે અમારો વારો આવ્યો, અમારા કોહિનૂર હીરા ચોરી ગયા છો, લૂંટી ગયા છો, હવે આ અમારો વારો આવ્યો. આપણે પિઝામાં ને એમાં બધે લાગ્યા, બાકી ઇંગ્લેન્ડના માણસો તો આપણી કાઠિયાવાડી કઢી ખાય છે ભાઈ. ઇંગ્લેન્ડમાં જાઓ ને ત્યાં તો બધે લંડનમાં કઢી ખપે છે, કઢી, કાઠિયાવાડી કઢી, એટલે મોળા ન પડતા કોઈ દિવસ આ દુનિયા. મારે જો બધાને એટલું કેવું છે કે કોઈ દિવસ જે પરિસ્થિતિ હોય એમાં કોઈ દિવસ મોળું નહીં પડવાનું. ગરીબી હોય તો ગરીબી, સારું હોય તો સારું, સાયકલ હોય તો સાયકલ. આજે જો ભાઈ અમારે, હું 10 વર્ષ પહેલાં છે ને, મારે 50,000નું વાહન હતું, કે બહાર જવું હોય ને 50,000 રૂપિયામાં મેં વાહન ખરીદ્યું હતું, ને એ મારું વાલીડું એવું ટાંકણે જ બંધ પડે. ક્યાંક આપણે આમ પ્રસંગમાં ગયા હોય ને કોઈ ફંક્શનમાં, ન્યા પડે ને પછી ધક્કા મારવાના. અમારે ઓલા જનમંગલ સ્વામી કે મને કહેવું આ બહુ હાળું મોળું દેખાય આપણું, કે હવે એમાં એકવાર હું નિર્ગુણ સ્વામી આવતા હતા ને, બરોબર આપણા તાપીનો પુલ એક જ હતો ત્યારે, બીજો હતો નહીં. તાપીના પુલમાં થોડાક અમે આગળ આવેલા ને મોળું બંધ પડ્યું, બંધ પડ્યું તે પછી શું, હવે તો ટ્રાફિક જામ થઈ જાય, એક જ પુલ, વાહેથી કોઈ વાહન આવી શકે નહીં. પછી મેં નિર્ગુણ સ્વામીએ જે ધક્કા માર્યા, કોઈને કીધું કે ભાઈ આવો આવો ધક્કા મારવા, પણ એમ કોણ આવે ભાઈ. અને આખે આખો પુલ વટાડીને બારો કાઢ્યો, અને પછી અમે બે જણાએ દાંત બહુ કાઢ્યા. મેં કીધું કસરત આજ બહુ સારી થઈ ગઈ, હવે દુઃખી થઈને શું કામ છે ભાઈ. ક્યારેક ગાડી આપણને લઈ જાય, ક્યારેક આપણે એને ઢવડીને લઈ જવી પડે, એમાં દુઃખી નહીં થવાનું, મોજમાં રહેવાનું, મસ્તીમાં રહેવાનું. વસ્ત્રો થઈ ગયા ટૂંકા, લાજ ક્યાંથી હોય, અનાજ થઈ ગયા હાઈબ્રીડ, તાકાત ક્યાંથી હોય, અનાજ થઈ ગયા હાઈબ્રીડ, તાકાત ક્યાંથી હોય. પેલાના લોકો ચુરમાના લાડવા ખાતા એટલે હો હો વર કાઢી નાખતા, અને આજ પાણી પૂર્યું, ભેળ પકોડ્યું ખાઈ ખાઈ ને 60 વરે ઉકલી જાય છે, ભોજન આખા બગડી ગયા. બહુ સરસ પંક્તિઓ સમજ્યા જેવી, વસ્ત્રો થઈ ગયા ટૂંકા, લાજ ક્યાંથી હોય, અનાજ થઈ ગયા હાઈબ્રીડ, તાકાત ક્યાંથી હોય, ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના, સુગંધ ક્યાંથી હોય, ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના, સુગંધ ક્યાંથી હોય, ભોજન થઈ ગયા હોટેલના, સ્વાસ્થ્ય ક્યાંથી હોય, ભોજન થઈ ગયા હોટેલના, સ્વાસ્થ્ય ક્યાંથી હોય, નેતા થઈ ગયા ખુરશીના, દેશભક્તિ ક્યાંથી હોય, નેતા થઈ ગયા ખુરશીના, દેશભક્તિ ક્યાંથી હોય, લોકો થઈ ગયા પૈસાના, દયા ક્યાંથી હોય, ભક્તો થઈ ગયા સકામ, ભગવાન ક્યાંથી હોય, અને માનવ થઈ ગયો સ્વાર્થી, હંપ ક્યાંથી હોય. માણસ સ્વાર્થી બની ગયો, હંપ ક્યાંથી હોય. આજ દુર્યોધન સ્વાર્થી બન્યો અને કુટુંબી જનોનો સંપ નાશ પામી ગયો. વ્યાસ પ્રભુ કહે છે સ્વજનોની સાથે કોઈ દિવસ કલહ ન કરો, એમાં મજા નથી. અને બહુ સરસ મજાની તમને હું વાત કરું ને, કલહમાં છે ને બહુ મોટું નુકસાન છે ભાઈ. જો હું તમને એક ક્લિપ બતાવું, કુસંપ છે ને, કુસંપમાં હર કોઈ વ્યક્તિ દુઃખી થવાના, એ કલહ જે છે એ વસ્તુ સારી નથી.
સંપમાં જે સુખ છે એ કુસંપમાં નથી. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુભક્તિ, માતૃપિતૃભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ. જો આ વિડિયો ગમે તો વધુ ને વધુ શેર કરો, લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો. અને હા, જો તમે હજી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો.